संस्कार नगरी वडोदरा में सिटी स्टार न्यूज तेमज मैक्स विन फाउंडेशन तरफ थी सोशल एवॉर्ड कार्यक्रम जे फाउंडेशन की खूब सुंदर कामगिरी हाथ धराई कार्यक्रम राज्य में तथा देश में एनजीओ तेमज सोशल वर्कर्स ने काम करवा प्रोत्साहित उमदा कार्य पूरु पाड़े थी आ संस्था द्वारा नागरिकों ने रक्षण माटे 24 कलाक तैनात रहे छे ने सेना मांथी निवृत्ति माजी सैनिकों आपनी संस्था द्वारा सम्मान करवामां आव्युं દેશનું ગૌરવ ગણાય આ રીતે આપના જે કાર્યક્રમ યોજવામાં આવે છે એમાં દેશભક્તિને કલાકૃતિ તરીકે નૃત્યને કલાનગરી વડોદરાના આંગણે ગુજરાતી ગરબા વગેરે કાર્યક્રમનું આયોજન પ્રશંસનીય હતું. અતિથિ વિશેષ સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈમાનદાર ઉપસ્થિત રહ્યા હતા. એવોર્ડ આપી દરેકને સન્માનિત કર્યા હતા, જેઓને પણ અમો એવોર્ડ વિજેતા આભાર વ્યક્ત કર્યો હતો. આપના પ્રેસિડન્ટ શાહબુદ્દીન વરસી અને વાઇસ પ્રેસિડન્ટ રણજીત ચૌધરીનાઓએ પણ આભાર વ્યક્ત કર્યો છે. આપના ફાઉન્ડેશન તરફથી નિમંત્રણને માન આપી સદગુરુ શ્રી પંકજકુમાર ગોસ્વામી સાહેબનાઓના હસ્તે પણ એવોર્ડ અર્પણ કરી પ્રશંસનીય કામગીરી સરાહનીય કામગીરી કરી. તેઓશ્રીએ પણ શુભ સંદેશો મળેલો કે સારા કામો કરવા માટે સામાજિક કાર્યો કરવા માટે કોઈ સમાજ હોતું નથી, કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા સિવાય સામાજિક કાર્ય થાય તેનું ઉદાહરણ આપીને સંસ્થા છે સદગુરુશ્રીએ પ્રવચનમાં પોતે હાજર તમામ આશીર્વાચન આપ્યા. આવા કાર્યક્રમ કરતાં સામાજિક કાર્ય કરવો આગળ વધી રાજ્ય દેશના વિકાસ તેમજ સમાજનો વિકાસ થવો જોઈએ. કોઈ પણ જાતનો જાતિવાદ હોવો જોઈએ નહીં, ધર્મ અને રાષ્ટ્રભાવ એક જ હોવો જોઈએ. અમારા મંતવ્ય મુજબ સદગુરુશ્રીના આશીર્વાદથી હિન્દુસ્તાનમાં રહેને વાલે સબ હિન્દુસ્તાન કોઈ ના જાતનો ભેદ હોવો જોઈએ ના જાતનો. આપશ્રીએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાક મહેનત કરી તે બદલ આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આવા ઉમદા કાર્યમાં યોજવા માટે આપની ઈશ્વર અથાક શક્તિ અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના પણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે સંસ્કાર નગરી વડોદરા સિટી સ્ટાર ન્યૂઝ અને મેક્સ વિન ફાઉન્ડેશન તરફથી સોશિયલ એવોર્ડ કાર્યક્રમ યોજાઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું એટલું કહીશ કે દેશમાં એકતા અખંડિતતા એ અતબંધ રહે અને દરેકના વિચારો ઈશ્વર એવા આપે કે પહેલો ધર્મ એ માનવ ધર્મ. આજે અમને આપણે એવોર્ડ આપતા હતા, એવોર્ડ ની અંદર કોઈ ધર્મ પૂછવો નતો આવ્યો, દરેકના કર્મથી જ એવોર્ડ મળતા હોય. અને હું આજે એવું કહું છું કે તમે જે સમય આપ્યો, સમય પણ એટલા માટે આપ્યો છે કે તમને એવું નતું કે ભાઈ આગળ બેસી રહેવાનો તમારી જોડે સમય છે, પણ તમે પણ એવું વિચારતા હતા કે જે લોકોએ સારા કાર્ય કર્યા છે, જે લોકો સારું કરે છે, એના માટે અમારે પણ અમારો સમય આપવો પડે. એ પણ બહુ ખૂબ સારું કાર્ય છે. હું તો આજે આપણે તમામ હું અભિનંદન પણ આપું છું અને આભાર એટલા માટે માનું છું કે કાર્યક્રમ તો હું રોજ કરું, રોજ નવા નવા કાર્યક્રમો અમારે જવું પણ પડે છે, હાજરી પણ આપવી પડે છે.